ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા 7 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો અનેક ગામડાઓ અને ખેતર જળમગ્ન થઈ ચૂક્યા છે. મારા સહયોગી સાજીતજીને હું કહીશ કે મારી પાસેના દ્રશ્યો પણ બતાવશે. આ દ્રશ્યો છે જૂનાગઢના ઓજત નદીની ઉપર ઓજત શાપુર વિયર ડેમ જે બનાવવામાં આવ્યો છે તેના આ ડેમની આસપાસના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. કયા પ્રકારે પાણી જે છે તે તેજ ગતિથી આગળની તરફ છોડવામાં આવી રહ્યું છે. ઓજત શાપુર વિયર ડેમની વાત કરવામાં આવે તો તમામ 10-10 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. જે પ્રકારે અત્યારે આપ હાઈટ પણ જોઈ રહ્યા છો, ઓજત નદીમાં લગભગ જે પાણી અત્યારે ત્યાંથી છોડવામાં પણ આવી રહ્યું છે, નદીની આગળ પણ જે વધી રહ્યું છે તેમાં લગભગ 5-1 ફૂટની ઊંચાઈ જોવા મળી રહી છે. 5 ફૂટની ઊંચાઈથી આ પાણી ડેમને પસાર થઈને આગળની તરફ વધી રહ્યું છે અને ઘોડાપૂરની સ્થિતિ હોય તે પ્રકારની સ્થિતિ આ ડેમની આસપાસમાં જોવા પણ મળી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ આ ડેમના ફ્લોની અંદર જો ફસાય તો લગભગ કહી શકાય કે તેનું બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય તે પ્રકારની સ્થિતિ છે. જો કે સામાન્ય અને રાહતની વાત એ કહી શકાય કે ગઈકાલથી સૌરાષ્ટ્રના પોરબંદરની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ કે પછી જૂનાગઢ ગીર સોમનાથની વાત કરીએ તો વરસાદે સામાન્ય રાહત જરૂરથી આપી છે. પરંતુ જે પ્રકારે સતત સામાન્ય વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓસત નદી અને જૂનાગઢની જે સ્થિતિ છે તે જલમગ્ન સ્થિતિ અત્યારે સતત જોવા પણ મળી રહી છે. આ ડેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે સ્થાનિકો છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. શું નામ છે તમારું અને કયા પ્રકારની સ્થિતિ અત્યારે આપના ગામોમાં? મારું નામ કાનો, અમે રહેવાસી નાના કાજલિયારા. અમારી ગામમાં ઓજત નદી બહુ 5 દિવસથી આ બહુ હાલાતી હમણાં ખરાબ છે, બહુ પાણી આવે છે. દર વર્ષે શું આ નદીની ઉપર અને આ ડેમની આ જ સ્થિતિ જોવા મળે છે કે આ વર્ષે જ આ પ્રકારે જોવા મળી? તો હજી ઓછી છે, આનાથી ડબલ સ્થિતિ આવે. શું નામ છે તમારું અને કયા પ્રકારની સ્થિતિ, જનજીવનને કેટલી અસરો પડે છે? ગામ નાના કાજરિયાલા પિયુષ મકવાણા. દર વખતે અવડી આ જ તકલીફ વાળી થાય છે. આ મીડિયા વાળા કોઈ અહીંયા આવતું જ નથી. આ પહેલા વહેલા હોવા તમે આવ્યા આવી ગયો ઉતારવા. આપ જે પ્રકારની સ્થિતિઓ જોઈ રહ્યા છો સામાન્ય જનજીવનને કેટલી અસરો પડે છે? સ્કૂલ બાળકોને જવું હોય કે વૃદ્ધો માટે યા રોજ જીવન કેવી રીતે આગળ વ્યતીત થાય છે? ઓ તો જાહેર રજા ઉપર છે, સરકાર લગા દેતે હે. તો સ્કૂલોમાં પણ રજાની સ્થિતિ જાહેર કરી દેવામાં આવે છે અને ફરીથી આપ એ જ દ્રશ્યો જોઈ શકો છો કે ઓજત નદી ઉપરથી જે શાપુર ગામની પાસેથી જે ડેમ જે તૈયાર કરવામાં આવેલો છે તે ડેમની સ્થિતિ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે પાણીનો ફ્લો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ ડેમમાં અત્યારે જો પાણીના ફ્લોની વાત કરીએ તો એક સમાન ફ્લો એટલે કે 35,000 ક્યુસેક પાણીનું આવન અને જાવન અત્યારે રાખવામાં આવ્યું છે. અને જે પ્રકારે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે કેટલીક વાર જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસે છે તો આના કરતાં પણ ખતરનાક સ્થિતિનું નિર્માણ અહીં થાય છે અને આસપાસના ગામોમાં પણ જળપ્રલયની સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને ઘેડ પંથકની જ્યારે પણ વાત થતી હોય છે ત્યારે ઘેડ પંથકમાં જે પાણી સતત ભરેલું જોવા મળે છે તેનું કારણ પણ આ જ ઓજત નદી છે. કારણ કે ઓજત નદી જે મારી પાછળ ડેમ અત્યારે આપ જોઈ રહ્યા છો જેની પહોળાઈ 100 મીટર જેટલી અત્યારે લગભગ કહી શકાય કે છે, પરંતુ આગળ જેમ જેમ આ ડેમ અને ખાસ કરીને ઓજત નદી જાય છે તેમ તેમ એની પહોળાઈ ઘટતી જાય છે અને લગભગ 30-32 મીટર તેની પહોળાઈ થઈ જાય છે, જેના કારણે આસપાસના જે ઘેડ પંથકના ગામો છે તે સતત પાણીની અંદર જળમગ્ન રહેવા માટે તે ગામો મજબૂર થાય છે અને ખેતરોમાં સતત પાણી પણ જોવા મળે છે. અને ગ્રામીણ લોકોની એ જ માંગ છે કે આ જે નદી છે તેની જે ઊંડાઈ છે તે વધારવામાં આવે અથવા તો ખાસ કરીને જે નદી છે તેને પણ વધુ પહોળી કરવામાં આવે તો જે ગામોને મુશ્કેલી થાય છે તે મુશ્કેલી ઘટાડી પણ શકાય. જોકે હવે જે હવામાન વિભાગ છે તેણે સૌરાષ્ટ્રની અંદર હવે માત્ર 1 કે 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, પરંતુ હવે મુસીબત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જ્યાં સુરત હોય, નવસારી હોય કે વલસાડ હોય સતત જળપ્રલયની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને હવે વડોદરા, આણંદ, ભરૂચ, તાપી તમામ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સૌરાષ્ટ્રમાં જે પરિસ્થિતિઓ આપણે છેલ્લા 1 અઠવાડિયાથી જોઈ રહ્યા છે એ જ પરિસ્થિતિઓ હવે શક્ય છે કે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળે અને સુરત, નવસારી અને વલસાડમાં જોવા પણ મળી રહી છે. કેમેરામેન સાઈદ આલમ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, જૂનાગઢ.